નમસ્કાર મિત્રો, હું પોર્ટલ પેજ 10 વિજ્ઞાનના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, 10 વિજ્ઞાનની અંદર એક લેન્સનો ટોપિક આવે છે અને એની અંદર લેન્સના ભાગો વિશે વાત કરવામાં આવે છે. તો એવો જ એક ભાગ છે લેન્સનું મુખ, જેને અંગ્રેજીમાં આપણે અપેરચર કહીએ છીએ. તો મિત્રો, આ ટોપિકમાં ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે કન્ફ્યુઝન અનુભવતા હોય છે કે લેન્સના કયા ભાગને અથવા તો લેન્સના એક્ઝેક્ટ કયા ભાગને લેન્સનું મુખ કહેવામાં આવે છે અથવા તો એનું અપેરચર કહેવામાં આવે છે. તો ચાલો આ વિડીયોમાં આપણે આ લેન્સનું મુખ કોને કહેવાય અથવા તો કયા લેન્સના પર્ટિક્યુલર ભાગને અપેરચર કહેવાય તેને સમજીએ. મિત્રો, આ આપણો બહિર્ગોળ લેન્સ છે અને એ જ રીતે આ અંતર્ગોળ લેન્સ છે. હવે આપણે જાણવું હોય કે લેન્સનું મુખ કોને કહેવાય, તો આપણા પુસ્તકની અંદર લેન્સનું મુખ અથવા તો અપેરચર માટે આ સમજ આપેલી છે. વક્રાકાર અથવા તો ગોલીય લેન્સની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને લેન્સનું મુખ કહે છે. હવે આનું અર્થઘટન કરીને હું તમને એમ પૂછું કે લેન્સનું મુખ કોને કહેવાય. તો ચાલો સમજ માટે આપણે હું આ જે ભાગ છે એને એ કહું અને આ છેડાને બી કહું. તો લેન્સનું મુખ મારે આમાં જાણવું હોય અથવા તેનું માપ જોવું હોય, આ લેન્સનું મુખ જે છે એનું માપ કેટલું, તો શું મારે આ વક્રાકાર માપ લેવાનું એથી શરૂ કરીને આમ બી સુધી, કે એથી બી સુધીનું સીધું અંતર લેવાનું? તો મિત્રો, હું તમને જણાવી દઉં લેન્સનું મુખ કોને કહેવાય. વક્રાકાર અથવા તો ગોલી આપણે લેન્સ લીધો છે એની વર્તુળાકાર કિનારીના અસરકારક વ્યાસને, મિત્રો વ્યાસ એટલે તમારે આ સીધું માપ લેવાનું છે. આ માપ, આ જે સીધું માપ છે એને લેન્સનું મુખ કહેવામાં આવે છે. ચાલો અંતર્ગોળ માટે શું થશે, તો એમાં પણ આ સીધું માપ થશે, આ છેડાથી આ છેડા સુધીનું આ રીતનું માપ. તો મિત્રો, આ માપને લેન્સનું મુખ કહેવામાં આવે છે.